સ્ટ્રેસ ઓછામાં ઓછો જીવનમાં આવે એની માટે થોડા વિચારો, થોડી સમજણ, થોડા વર્તણૂકો ખૂબ જરૂરી છે, તો તમે એને સારી રીતે મેનેજ કરી શકો. આ પહેલી અગત્યની વાત છે, ઓનેસ્ટ એથિકલ પ્રેક્ટિસિસ એટ યોર વર્ક પ્લેસ. તમે નોકરી ને ધંધામાં અનએથિકલ પ્રેક્ટિસિસ કરશો તો પ્રશ્ન આવશે જ, એ સિદ્ધાંત છે. That has the power to make you zero from hero within seconds. તમે ગમે તે હો, whoever you are, whatever you are, wherever you are, તમે જો અનૈતિકતા તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વર્કપ્લેસ પર ડિસઓનેસ્ટી રાખી, અનએથિકલ પ્રેક્ટિસિસ કરી, ટેક્સની ચોરી કરી, કોઈ પણ પ્રકારની ચોરી કરી, તો તમને એક દિવસ બુમરેંગ થશે જ. તમારી પરિસ્થિતિમાં, એટલે કે રોજિંદા જીવનમાં પ્રશ્ન આવશે જ, ભવિષ્ય અંધકારમય થશે જ. હુ એવર યુ આર, વોટ એવર યુ આર. તમારામાંથી કેટલાય રજત ગુપ્તાનું નામ સાંભળ્યું છે? હાથ ઊંચો કરો, રેઝ યોર હેન્ડ્સ પ્રોપરલી ઇફ યુ હેવ હર્ડ હિઝ નેમ. ચાર પાંચ જણા છે. આ જાણી રાખવા જેવો કેસ છે. નાઉ અકોર્ડિંગ ટુ ધ પ્રોસીડિંગ્સ ઇન ધ યુએસ કોર્ટ્સ એન્ડ મીડિયા, આ રજત ગુપ્તા આઈઆઈટી ખડગપુરના ગ્રેજ્યુએટ, હાર્વર્ડમાં એમબીએ કરેલું, એટલે એકેડેમિકલી વેરી વેલ ક્વોલિફાઈડ. એ ગોલ્ડમેનમાં ડિરેક્ટર, મેકિન્સેમાં ડિરેક્ટર, અને 30 years, 40 years ઓફ કોર્પોરેટ ઇમેજ. એની માટે ન્યૂઝપેપરમાં એવું લખાતું હતું, હી ઇઝ ધ ફેસ, કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. રજત ગુપ્તા ઇઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધી વેસ્ટર્ન વર્લ્ડ. શું એમના કનેક્શન્સ! હવે એવું કહેવાય છે કે એમણે એક નાની ભૂલ કરી. દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરન બફેટે પોતાના 5 બિલિયન